નમસ્કાર ધોરણ સાતના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું પ્રથમ સત્રાંત પરીક્ષામાં 28/10/2023ના રોજ જે ગુજરાતી વિષયનું પેપર લેવાવાનું છે, કુલ 80 ગુણનું, તેમનું સંપૂર્ણ સોલ્યુશન અને પેપર આજે આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે આપણા પેપરની. તે પહેલાં એક નાનકડી વાત કે જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને આપણે અન્ય વિડીયોઝના લેક્ચર એટલે કે અન્ય વિષયોના વિડીયોઝ આપણે જ્યારે અપલોડ કરીએ ત્યારે તેમની સર્વપ્રથમ નોટિફિકેશન તમને મળી રહે. તો જોઈએ પ્રશ્ન નંબર પહેલાંનો અ. નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો, જેમાં પહેલું છે ઇન્સ્પેક્ટર મહાદેવને પેપર આપવા કોને હુકમ કર્યો, તેમાં આવશે શિક્ષકને. બીજું છે બે ખાનાનો પરિગ્રહ પાઠથી તમને શું શીખવા મળે છે, તેમાં આવશે વણખપનું ન વાપરવું જોઈએ. ત્રીજું છે માં કંઈ ખાવાનું છે, તો આ વાક્ય ઊંઘમાંથી જાગેલું ભિખારણનું છોકરું બોલે છે અને એની માને કહે છે. ત્યાર પછી બ છે નીચે આપેલા પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર આપો ગમે તે ચાર. તો પેલું છે ગાંધીજીએ નો આખલીના યજ્ઞમાં પોતાની સાથે ભાગીદાર થવા કોને રજા આપી, તેમાં આવશે ગાંધીજીએ નો આખલીના યજ્ઞમાં પોતાની સાથે ભાગીદાર થવા મનુબહેનને રજા આપી. બીજું છે લેખિકાએ હિન્દુસ્તાનના પિતા કોને કહ્યા છે, તેમાં આવશે લેખિકાએ હિન્દુસ્તાનના પિતા ગાંધીજીને કહ્યા છે. ત્રીજું છે ભીખુ પાઠના લેખકે રૂપિયામાંથી ક્યાં ખર્ચ કર્યો હતો, તેમાં આવશે લેખકે રૂપિયામાંથી 9 આના સિનેમા જોવામાં અને 6.25 આના હોટલમાં ખર્ચ કર્યા. ચોથું પૂર્ણ પુણે પહોંચતા પહેલાં લેખકે કાકા સાહેબ બે સો નિશ્ચય કર્યો, તેમાં આવશે પુણે પહોંચતા પહેલાં લેખકે નિશ્ચય કર્યો કે હરામના ધનનો લોભ કોઈ કાળે ન કરવો, તેમજ પિતાજીનું નામ લજવાય એવું કામ કરવું નહીં. પાંચમું છે બાની નજર વાળામાં કઈ રીતે ફરતી હતી, તો જવાબ આવશે બાની નજર વાળામાં હરણની જેમ ફરતી, પુષ્પ પુષ્પ પતંગિયાની જેમ ઉડાઉડ કરતી, શાંખને માંડવે ખિસકોલની જેમ સરકતી ને છોડ જોતા વરસાદી ગાય બની જતી. છઠ્ઠું દાદરની નીચે ઉતરતા ત્રણેયના મનમાં શું થયું, તો દાદરથી નીચે ઉતરતા ત્રણેયને મનમાં થોડો ભય હતો અને સાથે ઘણી જિજ્ઞાસા પણ હતી. ત્યાર પછી પ્રશ્ન છે નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો ગમે તે ત્રણ. તેમાં પહેલું છે ગાય કોના કોના ખેતરમાંથી પસાર થઈ, તો જવાબ આવશે ગાય સૌથી પહેલાં મહાદેવના માસીના ખેતરમાં પેઠી, પછી કાકાના ખેતરમાં, પછી નારજી કાકાના ખેતરમાં, પછી શંકાના ખેતરમાં, પછી મહાદેવના પોતાના ખેતરમાં અને છેલ્લે ખુશાલમાના ખેતરમાં પસાર થઈ. બીજું છે બાપુએ વિમાનમાં જવાની શા માટે ના પાડી, તો જવાબ આવશે વાઇસરોયે બાપુને વિમાન દ્વારા મળવા બોલાવ્યા, બાપુએ વિમાનમાં જવાની વાઇસરોયને ના પાડી, જે વાહનમાં કરોડો ગરીબો મુસાફરી ન કરી શકે તેમાં પોતાનાથી કઈ રીતે બેસી શકાય, એમ ગાંધીજી માનતા હતા. ત્રીજું ભીખુએ લેખક સામે લુચ્ચાઈમાં મોં કેમ મલકાવ્યું, તો જવાબ આવશે ભીખુએ પોતાના ભાણું માટે જલેબી જતી કરી દાળિયા ન ખાધા, લેખકે આ હકીકત જોઈ લેખકે એમનું નામ પૂછ્યું, પોતાની વાત લેખક કડી ગયા છે એવું જાણીને ભીખુએ લુચ્ચાઈમાં મોં મલકાવ્યું. ચોથું છે લેખકની બા સમયે જીરવી ગયા, એમ સાથે કહી શકાય, તો જવાબ આવશે લેખકના બાપુજીનું અવસાન થતાં ઘરનો તોતિંગ મોં તૂટી પડ્યો, ત્યારે લેખકને લાગતું હતું કે બા આ આઘાત જીરવી નહીં શકે. હવે બા પાંચની પત્તીની જેમ આમ તેમ ફગોવાતા રહેશે, પણ લેખકની ધારણા મુજબ કંઈ બન્યું નહીં, તેથી એમ કહી શકાય કે લેખકના બા સમયને જીરવી ગયા. ત્યાર પછી ડ છે નીચેના વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે તમારે લખવાનું છે. તો પહેલું છે મેં માન્યું નહોતું કે તારામાં આવી હીનતા હશે, તો આ વાક્ય કાકા સાહેબના પિતાજી બોલે છે અને કાકા સાહેબને કહે છે. બીજું વાડો ખુશ અને બા પણ ખુશ, તો આ વાક્ય ઘેર જલ્દી પહોંચીને વાડાની દેખરેખ કરનારી પોતાની બા વિશે લેખક કહે છે. ત્રીજું છે આ વાક્ય આવું મોટું પ્રકાશિત ગોળા જેવું, તો આ વાક્ય વિરાટ બોલે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર બીજાનો છે નીચેના આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો, જેમાં પહેલું છે તરિયા તોરણમાં કયા વૃક્ષના પાનનો સમાવેશ થતો નથી, તેમાં આવશે કેળ. બીજું છે સખી ચોક સાનાથી પૂર્વા કહે છે, તેમાં આવશે મોતીડાથી. ત્રીજું ચોમાસું ક્યાં ગાજે છે, તેમાં આવશે રાનમાં. ત્યાર પછી બ છે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો, જેમાં પહેલું છે ગોપી કોને સાથીઓ પૂર્વા કહે છે, તો ગોપી સૌભાગ્યવતી સ્ત્રીઓને સાથીઓ પૂર્વા કહે છે. બીજું છે આજની કડી રળિયામણી ગીતમાં હરિહાથિયો શબ્દ કોના માટે વપરાય છે, તો ગીતમાં હરિહાથિયો શબ્દ હાથીની જેમ મલબથી ચાલે આવતા શ્રીકૃષ્ણ માટે વપરાય છે. ત્રીજું છે કવિને ટહુકો બની
શું કરવું છે? તો કવિને ટહકો બનીને ઝાડ તળે પાનમાં ઘાયકવું છે. ત્યાર પછી ક છે આપેલા પ્રશ્નના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો. તો મિત્રો, તમે જોઈ શકો છો આપણે સંપૂર્ણ પેપરનું આવી રીતે સોલ્યુશન કરેલું છે. તો હવે આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ છીએ જે તમારે જોતું જવાનું છે.